राशि मंडल में जे राशिओ नु परिभ्रमण चाले छे एना तो आपणे आधार लईशुं ज, पण मित्रों आ आपणे एक विचार जे केळ्यो छे कि भाई आपणे ज्यारे रक्षा बांधता होय रक्षाबंधन ना दिवसे त्यारे शुं चोघड़िया जोवा जोईए? जो तमने लागतो हो चोघड़िया जोवा जोईए तो हा, तमने न लागतो हो चोघड़िया न जोवा जोईए तो ना। अमारो व्हाट्सएप नंबर आई तमने जोवा मळशे, आ व्हाट्सएप पर तमे चोक्कस तमारो अभिप्राय पण आपी शको छो, कारण के तमारो अभिप्राय अमारा माटे खूब ज जरूरी छे। आध्यात्मिकता ने धर्मोनी अंदर क्यारे क्यारे आ वधारे पड़ती वातो पण आपणने नुकसान करावती होय छे, हा के ना मां तमे चोक्कस जवाब आपो तो हा सफलता मळशे। બહેનો માટે તો રાશિ કથા આપણે જોઈ જ રહ્યા છીએ આજના દિવસ માટે, કઈ બહેનોએ કયા પ્રકારની રાખડી પહેલા ભગવાન ગણપતિને બાંધવી, પણ એ પહેલા જોઈ લઈએ રાશિઓનું ભવિષ્ય શું કહે છે આજનો દિવસ। તો મેષ રાશિના જાતકો માટેની વાત કરીએ તો પારિવારિક સમસ્યાઓમાં ચોક્કસ સારું સમાધાન મળશે। ઘર હોય, જમીન હોય, વાહન કે મકાન મિલકત હોય, આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ રહેશે, સૌનો સહયોગ મળશે। ઘરેલું કામકાજમાં વિઘ્ન સંતોષ્યો, નુકસાન ન કરાવે એના માટે કાળજી રાખજો। મેષ રાશિવાળી બહેનો ભગવાન ગણપતિને મરૂણ કલરની રાખડી બાંધે તો ચોક્કસ સારી સફળતા મળશે, પણ ભાઈને રાખડી બાંધવાની આવે ત્યારે સફેદ રાખડી બાંધશે તો ખૂબ જ લાભ કરાવડાવશે। વૃષભ રાશિની વાત કરીએ તો બહુ જેના અક્ષર છે એવા જાતકો માટે આજે આવકનું પ્રમાણ વધી શકે એમ છે, કામકાજમાં ફાયદો થશે, મન પ્રસન્ન રહેશે, કોઈ સારા સમાચાર આજના દિવસ માટે તમને મળે તેવી શક્યતા છે। હરીફાઈ વાળા કોઈ પણ પ્રકારના કામકાજ હોય, પરીક્ષા લક્ષી કોઈ પણ પ્રકારના કામકાજ હોય તો તમને સારી સફળતા મળશે। બહેનો ભાઈઓને રાખડી બાંધવાની થાય પહેલા ભગવાન ગણપતિ રાખડી બાંધવાની હોય તો દુધિયા કલરની બાંધજો, ને ભાઈને મરૂણ કલરની રાખડી, ખૂબ જ તમને સારો લાભ કરાવડાવશે। મિથુન રાશિ એટલે કહો છો કે મિથુન પ્રોક્તા, કોઈ પણ જાતનું રોકાણ ચાહે નાનું હોય ચાહે મોટું હોય, ચાહે ઉછીના ઉધારા કોઈને આપવાના હોય, લેવાના હોય, દેવાના હોય, આવી બધી બાબતોમાં આજના દિવસ માટે કાળજી રાખજો। જીવનસાથીનો સંતાનોનો ભરપૂર સહયોગ આજના દિવસ માટે પ્રાપ્ત થશે, મહેનતના પ્રમાણમાં થોડું ફળ ઓછું મળશે। લાંબા સમયના હવે કોઈ સંબંધો હશે તો બંધનમાં પરિણામે એવા પણ સારા યોગ બની રહ્યા છે, મતલબ કે કંકુમાં પાણી ભરવાની તૈયારી છે। મિથુન રાશિની બહેનોએ ખાસ કરી ભગવાન ગણપતિને રાખડી બાંધવાની, લીલા કલરની બાંધજો, ભાઈને સફેદ અથવા લાલ કલરની રાખડી લાભ કરાવડાવશે। મિથુન રાશિ પછી આવશે કર્ક રાશિ, જેના અક્ષર છે ડ અને હ। કોઈ પણ નજીકના સંબંધીઓનો સહયોગ આજના દિવસ માટે મળે, ધંધાની અંદર સારી આવક ઊભી કરી શકાય, જે કંઈ કાર્ય કરીએ એમાં સફળતા તો મળશે, સંપત્તિને લગતા કામમાં પણ સારો સહયોગ મળશે, વ્યવસાયમાં સમસ્યાઓનો કદાચ થોડો સામનો કરવો પડે એવા યોગ પણ બની રહ્યા છે। કર્ક રાશિવાળી બહેનો ભગવાન ગણપતિને રાખડી બાંધે ત્યારે મરૂણ કલરની અથવા સફેદ કલરની રાખડી બાંધે, ભાઈને જ્યારે રાખડી બાંધવાની હોય ત્યારે જાંબલી કલરની રાખડી બાંધશે તો એને ખૂબ જ સારો લાભ થશે। સિંહ રાશિ, મ અને ટ જેના અક્ષર છે આવા જાતકો માટે કામકાજની શરૂઆત થોડી ધીરજથી કરજો, કામકાજમાં ઉતાવળ ન કરવી એ તમારા માટે આજે ખૂબ જરૂરી છે। તમારા મિત્રો સાથે મતભેદ ન થાય એના માટે પણ આજના દિવસ માટે કાળજી રાખજો, તબિયતની બાબતમાં સાચવવાનું રહેશે, કારણ કે તબિયત ક્યારે બગડે કંઈ નક્કી નહીં, પણ છતાંય કામમાં જ્યારે રૂકાવટો આવતી હોય ત્યારે એવા સમયે સ્વાસ્થ્ય સારું ન હોય તો એ નકાબું પડે, આ થોડું ધ્યાન રાખી અને આગળ વધજો। ભગવાન ગણપતિને બહેનોએ જ્યારે રાખડી બાંધવાની હોય સિંહ રાશિની બહેનોએ, ત્યારે મરૂણ કલર અથવા તો તીવ્ર જે લાલ ઘાટો લાલ કલર આવે એ ભગવાન ગણપતિને રાખડી બાંધજો, ભાઈને રાખડી બાંધવાની હોય ત્યારે લીલા કલરની રાખડી બાંધજો, ખૂબ જ સારો લાભ કરાવડાવશે। કન્યા રાશિ, પ ઠ અને ણ અક્ષરવાળા જાતકો માટે કોઈ પણ રોકાણ માટે સમય સારો નથી, મિત્રોના સહયોગથી તો તમારા અધૂરા કાર્ય પૂરા થશે જ, કામમાં પ્રગતિ પણ થશે, નોકરિયાત વર્ગને મહેનતના પ્રમાણમાં આજના દિવસ માટે સારા પરિણામો મળે એવા પણ યોગ બની રહ્યા છે। ગણપતિ દાદાને રાખડી બાંધવાની હોય ત્યારે લીલા કલરની રાખડી ખૂબ જ સારો લાભ કરાવડાવશે, ભાઈને રાખડી બાંધવાની હોય ત્યારે સાથે લીલો કલર પણ તમે લેજો, ખૂબ જ સારા પરિણામોની પ્રાપ્તિ થશે। તો જેના અક્ષર છે એવા તુલા રાશિવાળા જાતકોને ઉધારીથી કોઈ પણ પ્રકારની ઉધારીથી સાચવવાનું રહેશે આજના દિવસ માટે, મતલબ કે આજનો દિવસ લેવડ દેવડમાં થોડી કાળજી રાખજો, મહેનતના પ્રમાણમાં ખૂબ જ સારું પરિણામ પણ મળશે, માન અને સન્માન પણ મળે એવા યોગ બની રહ્યા છે। ગણપતિ દાદાને બહેનોએ રાખડી બાંધવાની હોય ત્યારે આસમાની રંગની રાખડી બાંધશે ભગવાન ગણપતિને, ખૂબ જ સારો લાભ, પણ મરૂણ કલર હશે તો પણ ચાલશે, ભાઈને પણ રાખડી બાંધવાની હોય તો એ સફેદ કલરની રાખડી બાંધે તો ખૂબ જ સારો લાભ થાય। વૃશ્ચિક રાશિ, ન અને ય અક્ષરવાળા જાતકો માટે શેરબજારમાં ખૂબ જ સારો લાભ થાય, વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળે, યાત્રા પ્રવાસના યોગ બને, પરિવારમાં તણાવ, થોડીક માનસિક અશાંતિનો પણ અનુભવ દેખાઈ રહ્યો છે વૃશ્ચિક જાતકોને, આજનો દિવસ આ પ્રમાણે થોડું સાચવીને કામકાજ કરજો। ભગવાન ગણપતિને પ્રિય કલર છે લાલ કલર, વૃશ્ચિક રાશિની બહેનો ભગવાન ગણપતિને લાલ કલરની ખાલી તાંતણો જ મૂકીએ ને તો પણ રાખડી થઈ જાય, રાખડી માટે કંઈ મોટી રાખડીની જરૂર નહીં, એક તાંતણો મૂકીએ અને બાંધી દઈએ જમણા હાથના કાંડે, ભગવાન ગણપતિને પ્રાર્થના કરીએ તો પણ સારી સફળતા મળે છે, ભાઈને પણ લાલ કલરની રાખડી બાંધશો તો ખૂબ જ મજા આવશે। ધનરાશિ, ભ ફ અને ઢ અક્ષરવાળા જાતકો માટે આજે વ્યવસાયમાં નવી તકો મળશે, સમય અનુકૂળ બની રહ્યો છે, કામકાજની કદર થાય, ખાલી શત્રુ પક્ષ દ્વારા થોડીક સાવધાની રાખવાની છે, કારણ કે કોઈ ખડી કરવાવાળા હોય ને એટલે આપણું કામ બગાડતા હોય છે, આવું ન બગાડે એના માટે ખૂબ જ કાળજી રાખીને આજના દિવસ માટે કામ કરજો, તમને ખૂબ જ સારી સફળતા મળશે। ગણપતિ દાદાને તો પીળા કલરની ખૂબ જ રાખડી પસંદ છે તમારા હાથની, અને એ પણ પહેરાવશો તો તમારા બધા જ કાર્યો તૈયાર થશે, બહેનો તૈયાર થઈ જાઓ, ભાઈને રાખડી બાંધવાની હોય ત્યારે પણ પીળા કલરનો જ ઉપયોગ કરજો, તમારા માટે ખૂબ જ સારું રહેશે। મકર રાશિ, ખ અને જ અક્ષરવાળા મકર રાશિવાળા જાતકો માટે જીવનસાથીના સાથેના વ્યવહારોમાં આજના દિવસ માટે મધુરતા જણાશે, સારો સહકાર પણ મળશે, પરિવારમાં કોઈ સારા પ્રસંગોમાં બહાર જવાનું થાય, માંગલિક પ્રસંગો તો ઠીક છે પણ ધાર્મિક આધ્યાત્મિકતાની વાતો આવતી હોય, જ્યારે પ્રવાસ પર્યટનના યોગો બનતા હોય
देव दर्शन करवाना होय तमारा माटे आजनो दिवस सारो छे। नोकरियात पर थोड़ो खर्चो वधशे, अवरोध गमे एटला रहेशे, छतां सफलता तमने मळे एवा सुंदर યોગો ચંદ્રબળના આધારે તમને પ્રાપ્ત થશે। જાંબલી કલર એ મકર રાશિવાળા માટે સારામાં સારો કલર છે। તમને જે ગમતો હોય આવો જાંબલી કલર ભગવાન ગણપતિને રાખડી સ્વરૂપે તમે અર્પણ કરો અને એની પાસેથી પ્રસાદી લઈને મરૂન કલરની રાખડી તમે તમારા પોતાના ભાઈને બાંધજો, ખૂબ જ સારી સફળતા મળશે। કુંભ રાશિ ગ અને સ અક્ષરથી બનેલી રાશિ છે। કુંભ જેનો સ્વામી છે, શનિ પણ મૂળ ત્રિકોણ રાશિ છે। તમારા મનની વાતને આજના દિવસ માટે થોડીક ગુપ્ત રાખવી પડશે, કારણ કે બાંધી મુઠી લાખડી અને ખુલી જાય તો ખાખની। પરિવારની ખુશી માટે પ્રયત્નશીલ રહેશો, કોઈ પણ વ્યક્તિ ઉપર મૂકેલો આંધળો વિશ્વાસ નુકસાન ન કરાવે, ધ્યાન રાખજો। દાંપત્ય જીવનમાં સારી સુખાકારી કુંભ રાશિના જાતકોને આજના દિવસ માટે પ્રાપ્ત થશે। આમ તો સામાન્ય રીતે કુંભ રાશિવાળા જાતકો માટે વાદળી કલર શુભ શ્રેષ્ઠત્વને આપવાવાળો હોય છે, પણ સાથે સાથે મરૂણ કલર પણ હોય છે। તો આવું બંનેનું કોમ્બિનેશન જે થતું હોય, જેમાં વાદળી અને મરૂણ કલર હોય, એવી રાખડી ભગવાન ગણપતિને પણ બાંધજો અને એવી એવી રાખડી તમારા ભાઈને પણ બાંધજો, ખૂબ જ સુખાકારી રહેશે। કુંભ રાશિ પછી છેલ્લી રાશિ આવશે, છેલ્લી રાશિ એટલે છે મીન રાશિ। દ ચ જ અને થ જેના અક્ષર છે આવા જાતકો માટે ભાગીદારી વાળા કામકાજ થોડા સાચવીને કરવા પડશે, કામકાજમાં થોડો બોજો વધશે, અકારણ ક્રોધ હોય ગુસ્સો હોય થોડો કાબુ રાખજો। આજના દિવસ માટે કોઈ પણ કામના બંધનમાં કદાચ ભરાયેલા હોય અને એના કારણે ઘણી વખત આપણું જ કામ આપણા માટે નુકસાન કરતા બની જતું હોય છે, આવું ન બને એના માટે થોડીક કાળજી રાખીને આગળ વધો। પીળો કલર તમારા માટે ખૂબ જ સારો છે, પીળા કલરની રાખડી ભગવાન ગણપતિને બાંધજો, મરૂણ કલરની રાખડી તમે તમારા ભાઈને બાંધજો, ખૂબ જ સારી સફળતા અપાવશે। જય ગણેશ।